ના માધ્યમથી આટલી સારી વ્યવસ્થા થઈ રહી છે જે પહેલા નહોતી થતી. એટલે ચોકીદારના આવાથી આ ફાયદો થયો છે કે ભાઈ પહેલા વ્યવસ્થાઓ નહોતી થતી, આ પ્રકારની કોઈ કાર્યવાહી નહોતી થતી, હવે કાર્યવાહી થઈ રહી છે. 2011માં જે ચોકીદારનો મતલબ ચોરી રોકવાનો છે, ચોરી રોકવાનો કરો ભાઈ. પઠાણકોટ અને ઉડીમાં હુમલા થાય છે અને તમે પકડી શક્યા નથી હજુ તો. ટૂંકમાં આતંકવાદી હુમલો થયો અને પકડી શક્યા નથી. ક્યાં તમે ડેટાની વાત કરો છો યાર? તમે પ્રેક્ટિકલ વાત કરી. બેંકોના કરોડોના રોજ 1000 કરોડોના રોજ છોડાવે છે. કોને પકડ્યા ભાઈ? શું એક્સેલ લીધા? સુરક્ષિત નથી, મારો જીવ સુરક્ષિત નથી, ક્યાં જશે આ દેશ, ક્યાં જશે? આઈ અગ્રી વિથ યુ મેડમ, તમે જે કહો છો. કારણ કે અત્યારે થોડું આપણે, મારે તો હસવું આવે છે. કહી દેવા માટે કે એક મિનિટ લેવા દો. કારણ કે હવે આમાં હસવા જોઈએ કે શું રાખ્યું નથી. કારણ કે એકબીજા પર આક્ષેપ પ્રત્યે કે આક્ષેપ જાય છે કે પ્રિયંકા તો આપણે ચડી ગઈ, ક્યાં પણ બીજી ચડી ગયું, ક્યાં ગાડી થઈ ગઈ. ડઝન્ટ મેક એની સેન્સ. અલ્ટિમેટલી વેન યુ ટોકિંગ ઓફ અ ગવર્નમેન્ટ, યુ હેવ ટુ બી સિરિયસ ફોર ધ લાઈવ્સ ઓફ ધ પીપલ જે આપણને ગવર્ન કરીએ છીએ. આઈ અગ્રી સાહેબ કહે છે કે અમે 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 સ્ટેપ લીધા. આઈ અગ્રી ઘણા ચીજમાં બીજેપીએ સ્ટેપ્સ લીધા છે, એમાં ના નથી. પણ પ્રોએક્ટિવ સ્ટેપ્સ એઝ અ ડિસ્ટિંગ સિટીઝન, અગર અમે બીજેપીને, ઇટ હેઝ કમ ટુ પાવર વિથ અ મેસિવ મેન્ડેટ, વી એક્સેપ્ટ પ્રોએક્ટિવ સ્ટેપ્સ કે ભાઈ કઈ થાય એ પહેલા તમે સ્ટેપ લો ને. જયારે અત્યારે આપણા જયેશભાઈ જે કીધું, આપણને બધી ફેસબુક માની લો ફ્રી સર્વિસ છે, આ ફ્રી સર્વિસ છે, આપણે બધી ફ્રી સર્વિસ ગમે છે. હવે આપણને એ નથી ખબર પડી કે આપણે ફ્રી સર્વિસ પર લેટર છે કે આપણે કેમ્બ્રિજ એનાલિટિક્સની વાત કરીએ અને કેવી રીતે લોકોને મિસયુઝ કરીએ, લોકોના માઇન્ડ સાથે કેવી રીતે રમ્યા. એની સિમ્પલ એક વાત કરવા માંગુ તો એ લોકોએ એક પર્સનાલિટી ટેસ્ટ ચાલુ કરાવી. એક પ્રોફેસરે કહ્યું કે અમે પર્સનાલિટી ટેસ્ટ ફ્રીમાં કરશું. એટલે લોકોને પૂછે કે તમને કયો કલર ગમે, એટલે કોઈ કે મને લાલ કલર ગમે. પૂછે કે ભાઈ કયો પોલિટિશિયન ગમે, હિટલર ગમે કે ના, એટલે જ્યારે કોઈ કહે કે હા મને હિટલર ગમે છે, એટલે એનું માઇન્ડસેટ ખબર પડે. કેમ કે બધાને હિટલર ના ગમે, પણ હિટલર ઇઝ ધેટ પેલું માઇન્ડસેટ એની વિચારસરણી સાથે જોડાયેલું. હવે એક્ઝામ્પલ તમને એક બીજું એક્ઝામ્પલ આપું સિમ્પલ, જે આને એનાલિટિક્સ કહેવાય. એનાલિટિક્સ એટલે શું કે અગર અત્યારે હું શોપિંગ કરું છું તો હું જ્યારે કે લાલ કલરના જ કપડા જોયા કરું, એ લોકોને ખબર પડે કે ઓકે. એ લોકોને એ નથી ખબર કે રુઝાન લાલ કલરનું કપડા જે છે, પણ ખબર છે કે કોઈ સબ્જેક્ટ છે લાલ કલરના કપડા જોયા કરે છે. એટલે એ લોકો શું કરે કે નેક્સ્ટ ટાઈમ હું જયારે સર્ચ મૂકું એટલે મને લાલ કલરના કપડા વધારે બતાવે. સો ધીસ ઇઝ હાઉ ધે પ્લે ઓન યોર માઇન્ડ. અને પછી હું લાલ કલર ગમતું એટલે બટ ને તો શું કપડા સિલેક્ટ કરું. ઓલા ઉબર ની વાત કરું તો ઉબર ઓલા બંને પર કેસીસ થઈ ગયા છે કે એ લોકો એનાલિટિક્સમાં એ જાણકારી લેતા હતા કે ઓકે પહેલા ઓલા નું એપ ખોલ્યું, ઉબર નું એપ ખોલ્યું, પછી એને કયું વધારે ચૂઝ કર્યું કારણ કે પૈસામાં ગેપ પડે, એટલે એ લોકો પછી એ રીતે ડિસ્કાઉન્ટ આપે. અત્યારે અગર ટ્રેવલ એપ્સ હોય તો ટ્રેવલ એપ્સ બી એ છે કે અગર મેં ઉદયપુર સર્ચ કર્યું હોય તો એ લોકો ઉદયપુરના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાના ચાલુ કરી દે. એટલે ધીસ ઇઝ એનાલિટિક્સ. એટલે આની ઉપર આ લોકો પ્લે કરી અને તમારી જે લાઇકિંગ છે એ લાઇકિંગ પર છતાં તમને એડવર્ટાઇઝમેન્ટ બતાવે, એડવર્ટાઇઝમેન્ટ બતાવે કે ફેક ન્યૂઝ બતાવે. નફો કમાય છે આનાથી. એટલે ટૂંકમાં સવાલ એ છે કે